શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સાંસદ મનસુખ વસાવાના નિવેદનને ખોટું ગણાવ્યું છે. નર્મદા જિલ્લાની કારેલી પ્રાથમિક શાળાના પ્રવેશોત્સવમાં ભાગ લેવા શિક્ષણમંત્રી પહોંચ્યા હતા, જ્યાં તેઓએ બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો. મનસુખ વસાવાએ નિવેદન આપ્યું હતું કે શિક્ષકો દારૂ પીવે છે, ત્યારે ભૂપેન્દ્ર ચુડાસમાએ પત્રકારો સાથે વાતચીતમાં મનસુખ વસાવાના નિવેદનને ખોટું ગણાવતા જણાવ્યું હતું કે જો કોઈ શિક્ષક દારૂ પીતો ઝડપાય તો તેઓ તંત્રને જાણ કરે. આંકડાના આંકડો લખનાર ડેડિયાપાડાનો એક આગેવાન ને હું મળ્યો, તેને કે તારા ત્યાં આંકડો રમવા કોણ કોણ આવે છે? તો એને કીધું 60 થી 70 તાલુકાના શિક્ષકો આંકડો રમવા માટે આવે ને તેમાં મોટા ભાગના ભગત છે. આજે જો શિક્ષક દારૂ પીતો હોય, શિક્ષક જો દારૂ તો પછી એની સાથે જે બાળકો જોડાય એને કઈ રીતના યોગ્ય સંસ્કાર આપવાનો છે? એ વાત સાવ ખોટી છે. અને મનસુખભાઈના ધ્યાનમાં કોઈ આવી વાત આવે તો એમણે યોગ્ય જગ્યાએ જાણ કરવી જોઈએ. તી માહિતી મળશે તો ચોક્કસ યોગ્ય પગલાં ભરીશું. અમે એમના નિવેદન ઉપર ચોક્કસ તપાસ કરીશું. તો આ તરફ નાંદોદના કોંગ્રેસના ધારાસભ્ય પીડી વસાવાએ મનસુખ વસાવાના નિવેદનનું સમર્થન કર્યું છે. માન્ય સંસદ સભ્ય મનસુખભાઈએ જે વાત કરી છે એમાં 75% કરતાં પણ વધારે તથ્ય છે. તો જે સંસદ સભ્ય સાહેબે વાત કરી છે 100% વાત સાચી છે. મેં પણ જોયા છે, મેં પણ ગણાવ્યા છે. તો બહુ સ્પષ્ટ જ છે કે હું ગાંધીનગરમાં બેઠો બેઠો એક વાત કરું કે ભાઈ અત્યારે આવું નથી, પણ જે સંસદ સભ્ય તો રાજ જિલ્લામાં રહે છે, નર્મદા જિલ્લામાં જ રહે છે, તો એ દિવસે જે કંઈક ફરીને જે કંઈક રિપોર્ટ મેળવતા હશે, તપાસ કરીને જાણ માહિતી ભેગી કરીને જે સ્ટેટમેન્ટ આપતા હશે એ સાચું જ છે.